કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. ફાઇન ફાઇન, મજામાં. ચતુર ચતુર રીતે બધું જ કામ કરો છો ને? ઓકે, બધી નોટો સરસ મજા બનાવવાની છે. એક સાથે બે ચેપ્ટર ચાલુ કર્યા છે તો બંનેની નોટ અલગ અલગ બનાવવાની છે. હજી આપણે 22 ચેપ્ટરની યાત્રા કરવાની છે એટલે બધી નોટો ભરાઈ જવાની છે, એટલે ચિંતા ના કરો. ઓકે મિત્રો, તો આની પહેલાના લેક્ચરની અંદર આપણે સરળ પેશીઓ વિશે બધું જોઈ લીધું. એની અંદર મૃદુતક પેશી કેવી રીતના હતી, સ્થૂલકણક પેશી કેવી રીતના હતી, દ્રઢતક પેશી કેવી રીતના ગોઠવાઈ હતી, એ બધાની ચર્ચા કરી. આજે આપણે મિત્રો પેશીમાં જ આગળ, એટલે કે વનસ્પતિ પેશીમાં જ આગળ જટિલ પેશી વિશે વાત કરવાની છે. બરાબર છે? પહેલાં તો જટિલ પેશી એટલે શું? તો સરળ રીતે કરવું હોય કે સરળ રીતે જે વ્યાખ્યા કરવી હોય તો એમ કહી શકાય એક કરતાં વધુ પેશીની બની, અથવા તો એક કરતાં વધુ સરળ પેશી. બરાબર છે? એક કરતાં વધુ સરળ પેશી એટલે લેવું, એટલે કે એક કરતાં વધારે પેશીની અંદર અથવા તો પેશી કોષ સમૂહ આવેલા હશે, અથવા તો કોષ સમૂહ આવેલા હશે એવું આપણે કહી શકીએ. અને એક સાદા યુનિટ તરીકે વર્તે છે અને એની અંદર મુખ્યત્વે બે પેશીનો સમાવેશ થાય છે. એક છે જલવાહક, બીજી છે અન્નવાહક. તો એક છે જલવાહક પેશી, બીજી છે અન્નવાહક પેશી. જલવાહક પેશી અને અન્નવાહક પેશી બંને વિશે વિસ્તૃત રીતે સમજીએ એ પહેલા કેટલીક એની પૂર્વધારણાઓને આપણે જાણવી પડે. દાખલા તરીકે અહીંયા એક વનસ્પતિ એટલે કે મેં એક વૃક્ષ જોયું છે માનું. બરાબર છે? સામે કે વાહક પેશી તરીકે આપણે જલવાહક અને અન્નવાહક આપણે જટિલ પેશી તો કહીએ છીએ, પણ બીજો શબ્દ એની માટેનો છે ને એનું નામ છે કઈ? તો કે વાહક પેશી પણ કહીએ છીએ. તો વાહક પેશી છે એટલે જટિલ પેશી છે એવું આપણે વાક્ય પણ બનાવી શકીએ, એવું આપણે પણ કહી શકીએ. પણ બંનેના બેઝિકલી શું કામ હોય છે, બંનેના મૂળભૂત રીતે શું કામ હોય છે એની જો આપણે વાર્તા કરવી હોય તો અહીંયા સમજી શકીએ. કે અહીંયા તમે માનો કે અન્ય દાખલા તરીકે મેં એક જલવાહક પેશીનો સ્તંભ દોરેલો છે, એની બરાબર બાજુમાં મેં એક અન્નવાહક પેશીનો સ્તંભ દોરેલો છે. બરાબર છે મિત્રો? જલવાહક પેશી છે એનું મેઇન કામ શું હોય? દાખલા તરીકે ભૂમિ હોય, બરાબર, જમીન અને ભૂમિમાં ફરક છે મિત્રો. એકવાર કદાચ મેં કીધેલું છે, ન કીધું હોય તો ફરીવાર કોઈ સમજાવીશ. અહીંયા દાખલા તરીકે આ કર્ણ છે, બરાબર છે? તો આ જે આખી ભૂમિની અંદર છે, બરાબર છે, ભૂમિની અંદર જે આખી છે એ આખી આખું આપણે એને કહેશું મૂળ તંત્ર. કેવું તંત્ર? મૂળતંત્ર. અને ભૂમિની જે બહાર હોય આખ્યા એને આપણે કહીશું પ્રરોહતંત્ર. તો બે પ્રકારના વનસ્પતિની જલવાહક અને અન્નવાહક ગોઠવણને અનુલક્ષીને બે તંત્ર થઈ જાય. એક ભૂમિની અંદર છે જેને સામાન્ય રીતે આપણે મૂળ તંત્ર કહીએ છીએ, ભૂમિની બહાર જે છે એને સામાન્ય રીતે આપણે પ્રરોહતંત્ર કહીએ મિત્રો. બરાબર છે? કેટલા પેલા શબ્દો છે એ નવા આવ્યા છે, જાણી લેવાનું છે. હવે જે આ ભૂમિ બતાવી છે એ મેં તમને કીધું શું છે? તો કે જલવાહક પેશી છે. બરાબર છે? અને આ પીળા કલરની બતાવ્યું છે એને મેં કીધી અન્નવાહક પેશી છે. હવે બંનેનું મિત્ર કાર્ય પહેલા જોવાનું છે. દાખલા તરીકે આ જલવાહક ને હું અહીંયા તો અહીંયા મેં આ રીતના મુક્તિ કરીને દોરી એટલે તમે વધારે સ્પષ્ટ રીતે સમજી શકશો કે એનું ફિઝિકલી કાર્ય શું હશે. અને અહીંયા મેં અન્નવાહક પેશી દોરી એને પણ આપણે ઝૂમ કરી નાખી અને મોટા કદવાળા વ્યાસવાળી બતાવી કે જેને કારણે એની સંરચના સમજી શકાય.
do amor. Pode falar, eu amar e eu amar. જે સામાન્ય રીતે મૂળથી ચાલુ કરી અને પ્રળો સુધી જતું હોય છે, પર્ણ કે પ્રળોની પ્રળોનો જે ભાગ છે, તો આ વહન માત્ર આ દિશામાં એટલે કે ઉપરની દિશામાં જ થાય છે, ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશા. એટલે એને આપણે શબ્દ વાત ઉદ્ભવન અથવા તો એક માર્ગીય વહન. જ્યારે આની અંદર જે વહન થાય છે તો કેટલીક વાર વનસ્પતિએ કેટલા ખનિજ ઘટકો અને પાણી ઉપર તરફ મોકલવા પડે તો ખોરાકની બધું નીચે પણ મોકલવું પડે, એટલા ઉત્સેચકોને અંતઃસ્ત્રવો ઉપર પણ મોકલવા પડે, તો આની અંદર આમી વહન થાય, આમી વહન થાય છે. આમ ને આમ જે મેં કીધું એને કહેવાય દ્વિમાર્ગીય વહન. અથવા એની માટેનો બીજો શબ્દ વાપરી શકાય ઉભય માર્ગીય વહન. બરાબર છે, એના બધા
ઘટકો આવે છે અને અનાવૃતબીજધારી વનસ્પતિમાં અને આવૃતબીજધારીમાં એના પ્રકાર અલગ અલગ હોય છે. તો અહીંયા આપણે લખશું પહેલા અનાવૃતબીજધારી ની વાત. ચાલની નલિકા અને એક સાથી કોષ. તો આખી આખી
તો જે બીજી પેશી છે કે જેનું નામ જલવાહક પેશી છે એ મને નામ તરીકે અહીંયા દેખાય છે. સમજાય? બાબુ નંદિયો ખાલી એમ તમને દર્શાવ રચના એવી છે. અને આની બાજુ જલવાહકની આની બાજુ જલવાહક તમને અનુવાદની બાજુ અનુવાદ બધું તમે અહીંયા લખ્યું ને એટલે જલવાહક બધું તો આની આની બાજુ જલવાહકની આની બાજુ આવી રીતના જલવાહક બધું તમારે જેને આધાર આની પૂરણ પેશી તરીકે પણ વર્તે છે. આ બધી જગ્યા ભરાઈ ગઈ ખાલી ન હોય તો આપણે આડો છે પીધો છે એટલે સમજાવવાનું વધારે ડિટેલમાં આપણે નવ પ્રકાર પૂરણ ના એક દળીને ત્રી દળીને અનુલક્ષીને જ્યારે આડા છે લેવાના છે એમાં ગોળ
આદિદાન કોને કહેવાય? અંદર
બીજા બે શબ્દ છે અંતરારંગી ને બહિરારંગી. અંતરારંગી અને બહિરારંગી બરાબર. જે આની ઉપર થી સમજીશું, આ વાયુ છે, આ પરિઘ કહેવાય, આ એનું કેન્દ્ર કહેવાય, આ એનું કેન્દ્ર છે, કોઈ બહારની તરફ પરિઘ છે. તો જે આ પ્રકારની એટલે કે જે અનુદારનો અંગોને પરિપૂર્તી દિશામાં સ્થિત છે, અનુદારો કઈ તરફ હોય, બહારની તરફ, તો એને કેવા કહેવાય? તો કે અંતરારંગી કહેવાય, કે અંદરથી એનો પ્રારંભ થયો. એટલે આદિદારો પહેલા ઉત્પન્ન થયો હોય અને આ પછી ઉત્પન્ન થયો હોય. જો આદિદારો અંદર હોય અને આ બહારની તરફ હોય તો એને અંતરારંભી, અંદરથી આરંભ થયો છે એમ. પરંતુ અત્યારે તમે જે જોઈ રહ્યો છો એમાં આદિદારો બહારની તરફ છે અને અનુદારો અંદરની તરફ છે. કોની વાહિની જે આ સંરચના છે એમ, તો એ જે વિકાસ ક્રમ છે ને આપણે બહિરારંગી કહીશું. બહારથી વિકાસ ચાલુ થયો અંદર તરફ જાય છે એટલે આપણે એને બહિરારંગી કહીશું. તો પ્રાથમિક જલવાયુની ગોઠવણી બહિરારંગી છે, એટલે આવા પ્રકારની પરિઘ દિશામાં અનુદારો કેન્દ્ર તરફ બરાબર છે, એટલે આદિદારો પરિઘ તરફ. આમાં બહિરારંગી પણ કેવું, આદિદારો કઈ તરફ, થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. ફરી પાછા.